ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ તેમજ ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વિતીય આવૃત્તિનું સમગ્ર આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ભારતમાં જીનિંગ, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકોના ઉદ્યોગ અને પ્રતિનિધિઓ આ કોન્કલેવમાં પણ તેમાં ભાગ લેશે, જેમાં ટેક્સટાઇલ ડિજિટલ ડિરેક્ટરનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ચલો સ્ટાર્ટ કરું ભાઈ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 8 એપ્રિલે ક્લબ O7 ખાતે ટેક્સટાઇલ કોન્ક્લેવ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર અલગ અલગ 5-1 વિષયો પર આખો દિવસનો પ્રોગ્રામ રહેશે. સવારે આખા ભારત દેશમાંથી આવેલા ટેક્સટાઇલના અલગ અલગ એસોસિએશન દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શું શું પ્રશ્નોના સોલ્યુશનની માંગણી હોઈ શકે તેના પર ચર્ચા થશે. ત્યારબાદ ભારતના ટેક્સટાઇલ મિનિસ્ટર એટલે કે દર્શનાબેન અને જગદીશભાઈ પંચાલ ગુજરાત સરકારમાંથી એમના જોડે અને એમના બ્યુરોક્રેટ્સ જોડે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો અંગેની ચર્ચા થશે. ત્યારબાદ બપોરે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં સક્સેસ લોકો છે એની જર્ની અને એના સાથે સાથે ઇન્ડિયા વર્સિસ અધર કન્ટ્રીમાં શું શું ગેપ એનાલિસિસ અને ઓપોર્ચ્યુનિટી છે તે અંગે પણ એક ચર્ચા થશે, અને ટેક્સટાઇલનું ફ્યુચર શું છે અને ટેક્સટાઇલની પોસિબિલિટી શું છે એના ઉપર એક પ્રેઝન્ટેશન છે. એ સિવાય એક સૌથી મહત્ત્વની ડિરેક્ટરી કે ગુજરાતની ટોટલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના 7 વર્ટિકલને આવરી લેતી એક ખૂબ જ મહત્ત્વની ડિરેક્ટરી ડિજિટલ ડિરેક્ટરીનું લોન્ચિંગ આપણે એ દિવસ કરીએ છીએ. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આ પ્રયત્ન છે અને ટેક્સટાઇલના પૂરા ભારતના બધા જ એસોસિએશનોને ટોટલ એક સાથે આવરી લેવાય એના માટેની એક પણ ડિરેક્ટરી બનાવી રહ્યા છે, તેનું પણ એ દિવસે લોન્ચિંગ છે. અંગૂઠાની કિંમત ગુરુ દ્રોણે બરાબર જાણતા હતા, એક